हेलो एवरीवन, मारु नाम डॉक्टर ध्रुविका पटेल छे। हूँ चारुतर आरोग्य मंडल एक्सटेन्शन डिपार्टमेंट स्पर्श 150 में AMO तरीके नी फरज बजाव छूँ। आजनु एकेडेमिक सेशन नो टॉपिक छे पार्किंसन्स डिजीज। हवे जानिए तेनी डेफिनेशन विषे थोड़ू घणु। आ एक न्यूरो डिजनरेटिव डिसऑर्डर छे, एटले के जेमां न्यूरोन डिजनरेट थाय छे। सादी भाषा में कहूँ तो न्यूरोन एटले के एक प्रकारनो सेल, ब्रेनना जे सेल्स छे ते तूटी जाय छे, पण आ पूरा ब्रेनमां नथी थातुं, पण ब्रेनना एक पॉइंट पर थाय छे, जेने कहेवामां आवे छे बेजल गेंग्लिया। बेजल गेंग्लियानું कार्ય શું છે? तो बेजल गेंग्लिया डोपामाइन नामनું તત્વ પૂરું પાડે છે આપણા શરીરને। જ્યારે સેલ તૂટી જાય છે ત્યારે ડોપામાઇનની ઉણપ સર્જાય છે અને તેના કારણે આપણા શરીરમાં ઘણા બધા નુકસાન થાય છે। આ રોગ મોસ્ટલી 50-80 વર્ષના વચ્ચેના વ્યક્તિઓને થાય છે। આ રોગ ધીમે ધીમે વધે છે, જેના કારણે અમુક પ્રકારના સિમ્પટમ્સ જોવા મળે છે, જેમ કે બોડીનું કંપન થવું, બોડીનું બેલેન્સ બગડી જવું, બધી જ મૂવમેન્ટ ધીમી થઈ જવી, બોડી રિજિડ થઈ જવી, પક્કડ થઈ જવી, કાં તો પછી સ્ટીફ થઈ જવી। આ રોગ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે। હવે જાણીએ તેના કોઝ, સિમ્પટમ્સ, ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ વગેરે વગેરે। એમાં પહેલાં જોઈશું, આ ઇમેજ તમે જોઈ શકો છો। આ ઇમેજ જેમ્સ પાર્કિન્સનની છે, જેમણે આ રોગ શોધ્યો હતો, એટલે આ રોગનું નામ પાર્કિન્સન્સ ડિઝીઝ રાખવામાં આવ્યું હતું। હવે તમે આ બીજી ઇમેજ જોઈ શકો છો। આ ઇમેજ બ્રેનની છે અને વચ્ચે જે ભાગ તમને દેખાઈ રહ્યો છે એ બેઝલ ગેંગલિયાનો છે। આ પાર્કિન્સન સાથે ઘણો રિલેટેડ ભાગ છે, જે બ્રેનથી બોડીમાં ઘણા બધા મેસેજ મોકલે છે અને બોડી એ પ્રમાણે એક્ટિવિટી કરે છે। જેમ કે આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણા હાથની જે મૂવમેન્ટ છે તે આ બેઝલ ગેંગલિયાના આધારે છે। બીજું એક્ઝામ્પલ આપું તો આપણે જ્યારે વાતચીત કરતા હોય તો આપણા એક્સપ્રેશન જે હોય છે તે આના પર નિર્ભર હોય છે। જ્યારે પણ બ્રેનના આ પાર્ટમાં સેલ તૂટવા લાગે છે ત્યારે બ્રેનથી બોડીમાં જે મેસેજ જાય છે તે ડિસ્ટર્બ થઈ જાય છે, જેના કારણે પેશન્ટને પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે। આ રોગ ધીમે ધીમે વધે છે, તે એક દિવસમાં, એક અઠવાડિયામાં કે એક મહિનામાં વધી જતો નથી, ધીમે ધીમે પ્રોગ્રેસ થાય છે। હવે આપણે જાણીએ તેના કોઝ વિશે, તેના કારણો વિશે। એમાં પહેલું છે અનનોન, જેની કોઈ જાણકારી હોતી નથી। બીજું છે જેનેટિક, એટલે કે તમારી ફેમિલીમાં કોઈને હોય તો તમને થવાની શક્યતા હોય છે। આ ખાલી પોસિબિલિટી છે, જરૂરી નથી કે ફેમિલીમાં કોઈને હોય તો તમને થાય જ। પછી છે અમુક દવાઓ, જેમના કોન્ટેક્ટમાં પેશન્ટ ઘણા લાંબો સમય સુધી રહ્યું હોય તો પણ આ રોગ થઈ શકે છે। અમુક પેસ્ટિસાઇડ્સ, જેના કારણે આ રોગ થઈ શકે છે। હેડ ઇન્જરી છે, બ્લડની જે નળીઓ હોય છે મગજમાં તેમાં આર્ટ્રિયોસ્ક્લેરોસિસ થઈ જાય તો પણ આ રોગ થવાની શક્યતા વધી જાય છે। એના સિવાય મગજમાં TB કે મગજમાં ટ્યુમર હોય તો પણ આ રોગ થવાની શક્યતા વધી જાય છે। હવે જોઈએ આપણે તેના સિમ્પટમ્સ વિશે। તેના સિમ્પટમ્સમાં બધાથી વધારે મહત્ત્વનો છે ટ્રેમરિંગ। ટ્રેમરિંગ એટલે શું? તો ટ્રેમરિંગ એટલે કે કંપન। તમે જોયું હશે તમારી આજુબાજુ ઘણા એવા વ્યક્તિઓ હોય છે, ઘણા એવા લોકો હોય છે જેમને હાથ ધ્રુજતા હોય છે, પગ ધ્રુજતા હોય છે, પણ આ રોગ બીજા બધા રોગો કરતાં ઘણો અલગ પડે છે। આ રોગનું જે કંપન છે એ બીજા બધા રોગોના કંપન કરતાં ઘણું જુદું હોય છે। કેવી રીતે જુદું હોય છે? તો આનું જે કંપન છે એ એટ રેસ્ટ હોય છે, એટલે કે પેશન્ટ જ્યારે આરામ કરે છે ત્યારે તેને કંપન શરૂ થઈ જાય છે, પણ પેશન્ટ જ્યારે કોઈ એક્ટિવિટી, કોઈ કાર્ય કરે ત્યારે તેનું કંપન બંધ થઈ જાય છે। કંપન શરીરના ઉપરના ભાગમાં, નીચેના ભાગમાં, કોઈ પણ ભાગમાં હોઈ શકે છે। પછી એક સિમ્પટમ્સ છે સ્લોનેસ ઓફ મૂવમેન્ટ, જેમાં પેશન્ટની જે મૂવમેન્ટ હોય છે
તે સ્લો થતી જાય છે, ધીમી થતી જાય છે, અને એ એટલી બધી ધીમી થઈ જાય છે કે પેશન્ટ તેનું નોર્મલ કાર્ય પણ કરી શકતું નથી, તે અથવા તો જો કરી શકે તો તેના માટે તેને ઘણી બધી મહેનતની જરૂર પડે છે. જેમ કે પેશન્ટ ખુરશીમાં બેઠું હોય અને ત્યાંથી તેને ખાલી ઊભા થવાનું હોય તો પણ તેને ઘણી બધી તકલીફ પડે છે, કાં તો પછી પેશન્ટને શર્ટના બટન બંધ કરવાના હોય તો પણ તેને ઘણી બધી તકલીફ પડે છે. આવા સિમ્પલ કાર્ય કરવામાં પણ પેશન્ટને ઘણી તકલીફ પડે, પેશન્ટને ઘણા અઘરા લાગે. પેશન્ટ તેના ફેસના એક્સપ્રેશન કંટ્રોલ કરી શકતું નથી. પેશન્ટ જોવામાં તમને સ્ટેચ્યુ ટાઈપ લાગે છે. ચાલતી વેળાએ હાથની મૂવમેન્ટ પણ બંધ થઈ જાય છે. એના પછીનું સિમ્પટમ્સ છે રિજિડિટી. રિજિડિટીમાં પેશન્ટની બોડી એકદમ સ્ટીફ થઈ જાય છે, તેના મસલ્સ બધા સ્ટીફ થઈ જાય છે, તેની નેકના મસલ્સ, બેકના મસલ્સ, લેગ મસલ્સ બધા સ્ટીફ થઈ જાય છે. પછી છે ગેઇટ. બોડીનું જે પોશ્ચર હોય છે તે તેનું નોર્મલ રહેતું નથી. તમે જોઈ શકો છો, ફોટામાં તમે જોઈ શકો છો, આ એક દાદા છે, એ દાદા આગળની બાજુ ઝૂકેલા છે, નોર્મલ ઊભા રહી શકતા નથી. પેશન્ટ બેન્ડિંગ ફોરવર્ડ થઈ જાય છે, તેના હાથની મૂવમેન્ટ પણ બંધ થઈ જાય છે, તેની ચાલવાની સ્ટાઇલમાં પણ ઘણો બધો ફેરફાર આવી જાય છે. પેશન્ટ જે સ્ટેપ લે છે તે ઘણા નાના નાના થઈ જાય છે, તે વધારે હવામાં પગ ઊંચો કરીને ચાલી પણ નથી શકતું, સ્ટેપ લઈ શકતું નથી, તે વારંવાર પડી પણ જાય છે. પછી પેશન્ટની સ્પીચમાં પણ ઘણો બધો ફેરફાર આવી જાય છે, તેની સ્પીચ ઘણી અસ્પષ્ટ થઈ જાય છે. પેશન્ટ જે બોલવા માગે તે સ્પષ્ટ રીતે બોલી શકતું નથી. તેના સિવાય આ બીમારીના કારણે પેશન્ટમાં એન્ઝાયટી, ડિપ્રેશનનો શિકાર, એન્ઝાયટી અને ડિપ્રેશનનો શિકાર પણ થઈ જાય છે. હવે જાણીએ તેના ડાયગ્નોસિસ વિશે થોડું. તો આગળ જણાવ્યા પ્રમાણે તમે સિમ્પટમ્સ તો જોયા છે, બરાબર? તો એ જે સિમ્પટમ્સ આપણને મળ્યા એ બધા જ સિમ્પટમ્સ હોય તો જ પેશન્ટને પાર્કિન્સન્સ ડિઝીઝ છે તેવું કહી શકાતું નથી. તેમાંથી અમુક સિમ્પટમ્સ હોય તો પણ આ રોગની પુષ્ટિ કરી શકાય છે. ઘણી વખત ડૉક્ટર સીટી સ્કેન, MRI પણ કરાવે છે. તો એ શા કારણે કરાવે છે? તો જોવા માગે છે કે પેશન્ટમાં બીજી કોઈ તકલીફ તો નથી ને. પછી તેની ટ્રીટમેન્ટમાં શું કરી શકીએ? તો આપણે જાણ્યું કે ડોપામાઇનની ઉણપના કારણે આ રોગ થાય છે. તો ડોપામાઇનના લેવલને વધારી શકે તેવી મેડિસિન્સ આપવામાં આવે છે. એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન આ બધાથી પણ ઘણો બધો ફર્ક પડે છે. અને લાસ્ટ છે સર્જરી. પછી છે રિહેબિલિટેશન. તો કેવી રીતે કરીશું? તો ફિઝિયોથેરાપીથી કરી શકાય છે, એક્સરસાઇઝની ટ્રેનિંગ આપીને કરી શકાય છે. પછી છે પાર્કિન્સન્સ ડિઝીઝની આપણા સ્પર્શમાં શું જરૂરત છે? તો લોકોમાં અવેરનેસ લાવવા માટે, અને જે લોકોને પાર્કિન્સન્સ ડિઝીઝ થયો છે તેમની લાઈફ, ક્વોલિટી ઓફ લાઈફ સુધારવા માટે, તેમની જીવન જીવવાની ગુણવત્તા સુધારવા માટે આ જરૂરી છે. થેન્ક યુ.